અંગ્રેશ્વરના વેપારી સાથે બન્યું એવું ડિજિટલ પેમેન્ટના નામે તમારી સાથે ના બને તેનું ધ્યાન રાખજો। અંકલેશ્વરના વેપારી પાસે એક વ્યક્તિ એક વર્ષ પછી આવે છે। પેટીએમ સાઉન્ડ બોક્સ રૂપિયા 499માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે। સાઉન્ડ બોક્સનો ડેમો બતાવે છે અને મોબાઈલથી એક રૂપિયો નાખવાનું કહે છે, પણ ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે। આ ઠગ વેપારીને હું મીરાનગર જાઉં છું, બીજું સિમ કાર્ડ લઈને આવું છું ની વાર્તા કરી જાય છે। દરમિયાન પહેલાથી જ વેપારીનો મોબાઈલ પાસવર્ડ અને સ્ક્રીન લોક ઠગ યુવાને જાણી લીધા હતા। વેપારી મોટી ભૂલ કરી દે છે, તે મોબાઈલ દુકાન ઉપર જ છોડી કામ અર્થે બહાર નીકળી જાય છે। લાગ જોઈ બેઠેલો ઠગ્યો ફરીથી આવે છે અને મોબાઈલના પાસવર્ડ અને સ્ક્રીન લોક અગાઉથી જાણી લીધા હોય તેના અકાઉન્ટમાંથી રૂપિયા 8,300 સેરવી લે છે। પેટીએમ સાઉન્ડ બોક્સના નામે પોતાની સાથે કુલ રૂપિયા 8,799ની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા વેપારીએ અંકલેશ્વર પોલીસ મથકે જાણ કરી છે। આ ઠગનું નામ મંસૂરી ઇરફાન મુસ્તફા હોવાનું વેપારીના કહેવા પ્રમાણે ખુલ્યું છે, જે ભરૂચનો રહેવાસી છે, જેને પેટીએમ સાઉન્ડ સિસ્ટમના બહાને કેટલાય વેપારીઓ જોડે હજારોની ઠગાઈ કરી હશે, ત્યારે પોલીસ તેને પકડી પાડે તેવી આ વેપારીની રજૂઆત છે। છેલ્લા એકાદ વર્ષ પહેલાં પેટીએમ સ્કેનર અને પેટીએમ કંપનીમાંથી જે મને સ્કેનર આપેલું હતું, એ માણસ ગઈકાલે અઠવાડિયા પહેલાં મારા પાસે સાઉન્ડ બોક્સ માટે રજૂઆત કરી લી, મને કે સાઉન્ડ બોક્સ તમારે જોઈએ છે, તો મેં એને 499 રૂપિયા પે કરીને સાઉન્ડ બોક્સ મંગાવે આવે। એ સાઉન્ડ બોક્સ ગઈકાલે બપોરે આપવા માટે આવેલો હતો, તે દરમિયાન એ સાઉન્ડ બોક્સની અંદર મને 1 રૂપિયો નાખવાનો કીધો અને 1 રૂપિયો નાખ્યા પછી એને મારો પાસવર્ડ અને સ્ક્રીન લોક જોઈ લીધું, એટલે પછી સાઉન્ડ બોક્સ નહીં ચાલ્યું, એટલે મને કીધું કે ગિરીશભાઈ હું મીરાનગર જઈને આવું છું બીજો સિમ કાર્ડ લઈને। એ દરમિયાન ફોન મેં અહીંયા જ મૂક્યો અને હું ઘરે ગયો। એ દરમિયાન એ થોડી વાર પછી આવ્યો અને એ ભાઈએ મારા ફોનની અંદરથી ફોનપેની અંદરથી 8,300 રૂપિયા ટ્રાન્સફર કરી અને ફરાર થઈ ગયો છે।